વાત અમદાવાદની છે કે જે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. ચોમાસા પછી પણ મચ્છરજન્ય રોગ પર કાબૂ મેળવવામાં એએમસીને સફળતા નથી મળી શકી. નવેમ્બર મહિનાની જ વાત કરાય તો ડેન્ગ્યુના 273 કેસ સામે આવ્યા, ચિકનગુનિયાના 191 કેસ સામે આવ્યા છે. બીજી બાજુ મેલેરિયાના 82 કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા અલગ અલગ ટીમ બનાવાઈ છે. અમદાવાદ શહેરમાં આવેલા તળાવોની સાફ સફાઈ પણ થઈ રહી છે. બીજી બાજુ 2000થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ચેકિંગ હાથ ધરાયું છે. હાલ અમદાવાદમાં ન્યુસન્સ અને ક્યુલેક્સ પ્રકારના મચ્છરનું ઉપદ્રવ જોવા મળી રહ્યું છે. રોગચાળાના આટલા કેસ આવ્યા હોવા છતાં કોર્પોરેશનનો દાવો છે કે 3 મહિનાની સરખામણીમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ છતાં કોર્પોરેશનની ટીમ દ્વારા ફોગિંગ અને સફાઈની કામગીરી ચાલુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં મચ્છરજન્ય કેસીસ માટે સાદા મલેરિયાના ચાલુ માસ દરમિયાન 70 કેસીસ, ડેન્ગ્યુના ટોટલ 273 કેસીસ અત્યાર સુધીમાં રિપોર્ટ થયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ફોગિંગની એક્ટિવિટી તેમજ ઘરે ઘરે જઈને જંતુનાશક દવાઓનો છંટકાવ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. શહેરના 37 થી પણ વધારે તળાવ છે ત્યાં સફાઈની કામગીરી ચાલી રહી છે. તેમજ શહેરની જે 2000 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે તે તમામ જગ્યાએ મચ્છરના ઉપદ્રવ માટેના બ્રિડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. હાલમાં જે મચ્છરનું બ્રિડિંગ જોવા મળતું હોય છે તે મુખ્યત્વે ન્યુસન્સ પ્રકારના મોસ્કિટો, ક્યુલેક્સ પ્રકારના મોસ્કિટો જોવા મળતા હોય છે. અમદાવાદ શહેરમાં ગત વર્ષ કરતા વધુ રોગચાળો વકર્યો છે તેના પુરાવા રોગચાળાના આંકડા આપી રહ્યા છે. 2021 પૂરું થવામાં હજુ 1 મહિનાથી વધુ સમય બાકી છે. આમ છતાં રોગ બેકાબુ બન્યાના આંકડા ચોંકાવનારા છે. વર્ષ 2020માં ડેન્ગ્યુના 432 કેસ નોંધાયા હતા. બીજી બાજુ 2021માં ડેન્ગ્યુના 2809 કેસ સામે આવ્યા. 2020માં ચિકનગુનિયાના 923 કેસ હતા. 2021માં ચિકનગુનિયાના 498 કેસ નોંધાયા. 2020માં મેલેરિયાના 682 કેસ હતા તો 2021માં મેલેરિયાના 1050 કેસ સામે આવ્યા છે. અને હવે વાત રાજકોટની. રાજકોટ શહેરમાં પણ ચોમાસા પછી રોગચાળાનો કેર અટકતો નથી. છેલ્લા 1 અઠવાડિયામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં વધારો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યા વધી છે. શહેરમાં 1 અઠવાડિયામાં ડેન્ગ્યુના 24 કેસ, જ્યારે કે વર્ષના 386 કેસ નોંધાયા છે. 1 અઠવાડિયામાં મેલેરિયાના 4 કેસ, વર્ષના 53 કેસ સામે આવ્યા છે. જ્યારે કે 1 અઠવાડિયામાં ચિકનગુનિયાના 3 કેસ, આખા વર્ષ દરમિયાન 29 કેસ સામે આવ્યા છે. આ સિવાયના રોગચાળાની વાત કરીએ તો 1 અઠવાડિયામાં શરદી ઉધરસના 695 કેસ, સામાન્ય તાવના 442 અને 1 અઠવાડિયામાં ઝાડા ઉલટીના 39 કેસ સામે આવ્યા છે. વધતા રોગચાળાના પગલે કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં ફોગિંગ સહિતની કામગીરી આરંભી દેવાઈ છે. પાણીના પાત્રોની ચકાસણી, દવાનો છંટકાવ સહિતની ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. જે કોઈ તાવના સસ્પેક્ટેડ કેસ હોય એના ઘરે તેમજ આજુબાજુના ઘરોમાં, શેરીમાં દરેક ઘરે જઈને એન્ટીલાયરલ પાણીના પાત્રો, દરેક જે ચોખ્ખા પાણીના પાત્રો છે, કારણ કે આ મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં ઝીંડા મૂકે છે, તો જેટલા એક ઘરમાં ચોખ્ખા પાણીના પાત્રો ભરેલા હોય એ દરેક પાત્રો ચેક કરવામાં આવે અને એને જો એમાં મચ્છરના લાર્વા જોવા મળે તો એ મુજબની એની ટ્રીટમેન્ટ કરવામાં આવે. નાનું પાત્ર હોય તો એને તાત્કાલિક ખાલી કરવામાં આવે. જો મોટા ટાંકા હોય તો એમાં અમે દવાનું મિશ્રણ, દવા નાખી અને એને મચ્છરના લાર્વા છે એને મારી નાખવામાં આવે, જેથી કરીને મચ્છર